હેલો બાય મિત્રો, આવી ગયા બધા? ઓકે ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખી ગયા કોને ખબર છે? નથી યાદ આવતો? ચલો હું તમને હિંટ આપું છું. એ પાઠમાં ન તમારા જેવા કેટલાક બાળકોએ માટીમાંથી ઘણા બધા વાસણો બનાવેલા. યાદ આવ્યું? હા, આપણે પાઠ 15 માટીની મજા શીખી ગયા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કરવાના છે. તો બાર મિત્રો, તે પાઠમાં કયા પક્ષીની વાત આપણે જોયેલી? કોણ કહેશે? હા, કાગડાની. બરાબર ને? તમે જોયેલું ને કે કાગડાને કોઠિંબુ ખાવો હતો, તે ઘણા બધા લોકો પાસે જાય છે. બરાબર ને? એના વિશે જોયેલું. તો ચાલો આજે આપણે એ વાર્તાને ફરી એકવાર યાદ કરીએ. એક હતું કોઠિંબુ, તે વાડીએ વાડીએ દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠિંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠિંબાને ખાવા જાય, ત્યાં તો કોઠિંબુ કહે, બાપુ, આવી ગંડી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ અને ધોઈ આવો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણી ડા ધોવું ચાંચોડી, ખાઉં કોઠિંબુ બડુક બડુક વાગે. કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ અને પાણી સિંચી લે, એટલે કે પાણી કાઢી લેવ. પછી કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાળે ગયો અને જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ઘડુલો સીચું પાણી ના, ધોવું ચાંચોડી ખાઉં કોઠિંબુ બડુક બડુક વાગે. કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ઘડુલો ગળી દઉં. એટલે કાગડો તો ગયો ટીંબા પાસે અને જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવ, આલો મટોડી આપો કુંભારને, ઘડે ઘડુલો સીચું પાણી ના, ધો ચચોડી ખાઉં કોઠિંબુ બડુક બડુક વાગે. એટલે ટીંબો કહે કે મરગલાની સિંગડી લઈને ખોડી લે, ના કોણ પાડે છે. મરગલો એટલે કે ફ્રેન્ડ્સ, હરણ. પછી કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે અને મરગલાને જઈને પાછો કહે છે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી ખોડું માટોડી, ડો કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણી ડા ધો ચાંચોડી, ખાઉં કોઠિંબુ બડુક બડુક વાગે. એટલે મળગ કહે છે, એટલે કે હરણ કહે છે કે મને મારીને મારું સિંગડી લઈ લે, એટલે તું કૂતરાને બોલાવી આવ અને તે એટલે તે મને મારી નાખશે, પછી તમે સિંગડી લઈ જજો. એટલે હવે કાગડાભાઈ કોની પાસે જશે? હા, કૂતરા પાસે જાય છે અને કૂતરાને પણ જઈને કહે છે કે કૂટ્ટા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, મારો મરગલા લઉં સિંગલડી, ખોડું માતુડી આપું કુંભારને, ગળે ઘડુલો સીચું પાણીના, ધોવું ચાંચોડી ખાઉં કોઠિંબુ બડુક બડુક વાગે. ત્યાર પછી કૂતરો કહે છે, ભાઈ, હું તો ખૂબ જ ભૂખ્યો છું, મારા માટે તમે ગાયનું દૂધ લાવી દો તો દૂધ પીને હું હરણને મારવા જાઉં. હવે કાગડો કોની પાસે જશે? હા, ગાય પાસે જશે અને ગાય પાસે જઈને પણ એ તો ગાવા માંડે છે કે ગવડી 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવ, આલો ડુઢલડા પાઉં કુટલ્લા, મારે મરગલા લઉં સિંગલડી, ખોડું માટુડી આપું કુંભારને,
ગળે ગળો લોસીંચો પાડીડા, ધોવો ચાચોડી ખાઓ કોઠીંબુ બડુક બડુક વાગે. પરંતુ ગાય કહે છે કે કાગડાભાઈ, હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ દોહી લે. ખડ એટલે કે ફ્રેન્ડ્સ શું આવે? હા, ઘાસ. પછી કાગડો તો સીમમાં જાય છે ખડ લેવા, એટલે કે ઘાસ લેવા જાય છે. અને સીમને પણ જઈને કહે છે, સીમ 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 દેવ આંગણ આવ્યા કાગ દેવ, આલો ખડલા નીરુ ગવરીને ડોહું દૂધલડા પાઉં કુટલ્લા, મારે મરગલા લઉં સિંગલડી ખોટું માટુડી આપો કુંભારને, ગળે ગડુલો સીચું પાણીડા ધોવું ચાચુડી ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. હવે સીમ પણ કાગરાને કહે છે કે ભાઈ, લુહારને ત્યાંથી તમે દાટરડું લઈ આવો અને તમે પછી ખડ વાળીને લઈ જાઓ, તમને જેટલું ખડ જોઈતું હોય એટલું લઈ જાઓ. હવે કાગરો તો લુહાર પાસે જાય છે અને લુહાર પાસે પણ જઈને કહેવા લાગ્યો, લુહાર 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 દેવ આંગણ આવ્યા કાગ દેવ, આલો દાટડડા વડુ ખડલા નીરુ ગવરીને ડોહું દૂધલડા પાઉં કુટલ્લા, મારે મરગલા લઉં સિંગલડી ખોટું માટોડી ડોહું કુંભારને, ઘડે ઘડોલો સીંચું પાણીડા ધોવું ચાચોડી ખાઉં કોઠીંબુ બડુક બડુક વાગે. ત્યાર પછી લુહાર કહે છે કે લે, તમે આ દાટડું લઈ જાઓ. એ અંતે લુહાર કાગડાને દાટડું આપે છે. હવે કાગડો દાટડું લઈને ખડ વાળવા માટે ગયો ખેતરમાં. ત્યાર પછી એ ખડ લાવીને એને ગાયને ખવડાવી. ત્યાર પછી તે દૂધ લઈને કૂતરાને પાવા માટે જાય છે. કૂતરો દૂધ પીને મરગલાને મારવા માટે જાય છે, એટલે મરગલો મરી જાય છે અને તેની સિંગડી લઈ લે છે. કાગડાએ સિંગડી લઈને ટીંબામાંથી માટી ખોલે છે. ત્યારબાદ એ માટી તે કુંભારને આપે છે. કુંભારે એને સરસ મજાનો માટલો બનાવી આપ્યો. ત્યાર પછી તેણે માટલાથી કૂવામાંથી પાણી કાઢ્યું અને પોતાની ચાંચ ધોઈ નાખી અને ત્યારબાદ તેણે કોઠીંબુ ખાધું. ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાં સારી સમજ પડી હશે. પડીને બધાની સમજ અને આ વાર્તા પણ યાદ રાખજો. બરાબર, તમે પણ ઘરે આ વાર્તાને બોલતા રહેજો, તમને પણ ખૂબ મજા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય, ટેક કેર.